નમસ્કાર મારું નામ બિપિનચંદ્ર વહુનિયા હું અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ પર છેલ્લા ચાર વર્ષથી વૈજ્ઞાનિક પાક સંરક્ષણ તરીકે ફરજ બજાવું છું ખેડૂત મિત્રો આપણે નાગલીમાં ખાસ કરીને ઈયળોનું નિયંત્રણ કે નાગલી કે જેને આપણે ભારત દેશ એટલે કે બહાર આપણે એને રાગી તરીકે બી જાણીએ છીએ એટલે કે નાગલી રાગી અને જેને આપણે અંગ્રેજીમાં ફિંગર મિલેટ બી કહે છે આ બધી વસ્તુ એક જ છે અને હમણાં આપણે ડાયાબિટીસના કેસો ઘણા બધા ડાયાબિટીસ સામે નાગલી ખૂબ કારાગાર સાબિત થઈ છે હમણાં ધીમે ધીમે નાગલીની ડિમાન્ડ બી વધતી જાય છે તો હવે આને આપણે ઈયળોનું નિયંત્રણ કરવાની આપણે વાત કરીએ તો ખાસ કરીને સંકલિત જીવાત નિયંત્રણ સંકલિત જીવાત નિયંત્રણનો તો સૌ પ્રથમ કે આંતરપાક લેવા આંતરપાકમાં તમે નાગલી સાથે ખરસાણ બી લઈ શકો છો પછી ઉનાળામાં ઊંડી ખેડ એટલે કે આપણે નાગલી ના કરતા હોય ત્યારે ઊંડી ખેણ કરી દેવાની એટલે કે જે આપણે ઈયળ વર્ગ જે પાનખાનાની ઈયળો છે ગાભમારાની ઈયળો છે પછી બીજી આપણે જૂથી ઈયળો છે આ બધાના કોસેટા અવસ્થા બધા જમીન મરી આવે એટલે કે ઊંડી ખેડ કરે તો કોસેટા બધા ઉપર આવી જાય અને સૂર્યપ્રકાશના લીધે મરી જાય પછી આપણે કે આમાં કે લાઇટ ટ્રેપ કે લાઇટ ટ્રેપ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું હોય તો સોલરથી ચાલતી હમણાં ટ્રેપો બનેલી છે કે જે દિવસે એમાં ચાર્જ થઈ જાય અને રાત્રે નીચે લાઇટ બળે તો લાઇટના લીધે જીવાત આકર્ષાય ને પાણીમાં પડીને મરી જાય તો આ બધી સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ બી આપણે વાપરી શકીએ છીએ પછી આવે પ્રાકૃતિક ખેતીમાં ખાસ કરીને ઈયળ માટે અગ્નિઅસ્ત્ર બનાવવાની વાત હવે અગ્નિઅસ્ત્ર બનાવવા માટે કે જેમ આપણે ચા બનાવતા જો આવડતી હોય તો ચા બનાવવી જે એવી રીતના જ આપણે અગ્નિઅસ્ત્ર બનાવવાનું છે આના માટે આપણે મોટું તપેલું લેવાનું તપેલામાં તમારે પંદરથી વીસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અંદર નાખી દેવાનું આને નીચે બીજું ચાર વસ્તુની આપણે જરૂર પડે ખાસ કરીને નફટ્યાના પાન અને લીમડાના પાન તો પાંચ કિલો લીમડાના પાન એક કિલો નફટિયાના પાન પાંચસો ગ્રામ તીખા મરચાં અને પાંચસો ગ્રામ લસણ આ બધી વસ્તુ કેવું કે ગરમ પડે આપણા બી ખાવામાં કોઈ જો એને ખાંડીને અથવા ટાપરીને નાખી દે તો આપણે બી ખાઈ શકતા નથી એવી રીતના આને આપણે વાટી દેવાનું અને વાટીને આપણે તપેલામાં નાખી દેવાનું કે જેમ ચા બનાવ્યા એમ ઉકાળ આવવા દે કે ધીમે નીચે આગ લગાવી દેવાનું એટલે કે પહેલો ઉકાળ હોય તો પાછું એને હલાઈ દેવાનું બીજો ઉકાળ હોય તો હલાઈ દેવાનું પાંચેક ઉકાળ આવે એટલે તમારે ઘરે બેઠા લીમડાની દવા કે જેને આપણે પ્રાકૃતિક ખેતીમાં અગ્નિશસ્ત્ર કહે છે એ તૈયાર થઈ જાય હવે આ અગ્નિઅસ્ત્રને તમારે પંદર લિટરનો પંપ હોય તેમાં ત્રણસોથી ચારસો એમ એટલે કે એક રૂપિયા પેલો પ્લાસ્ટિકનો ગ્લાસ આવે એ ત્રણથી ચાર ગ્લાસ તમે નાખી દો અને પછી પંદર લીટરના પંપ દવા છંટકાવ કરી દો ત્યાં તમારી ઈયળનું નિયંત્રણ થઈ જાય છે અને બીજું જો મહેનત ના કરવી તો બજારમાં તૈયાર લીમડાના તેલવાળી દવા કે જેને આપણે ટેકનિકલ ભાષામાં અઝાડી રેક્ટિન કહીએ છીએ આ અઝાડી રેક્ટિન પંદરસો પીપીએમ કે જેને પંદર લિટરના પંપમાં તમે ચાલીસ એમએલ લઈને છાંટો તો આ બધી જીવાતો પ્રત આપણે નિયંત્રણ મેળવી શકે છે પણ ઓર્ગેનિક અને પ્રાકૃતિક બંને જે દવા છે એને તમારે પંદર દિવસના અંતરાળે છાંટવી જરૂરી છે કેમ કે પંદર દિવસ બાદ ધીરે 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 એની અસર ઓછી થઈ જાય એટલે પાછો બીજો ડોઝ આપણે પંદર દિવસે એને ચડાવી દેવાનો ખેડૂત મિત્રો આપણે રાગી એટલે કે જેને આપણે નાગલી તરીકે ઓળખીએ છીએ તો રાગીમાં ખાસ કરીને ચૂસ્યા પ્રકારની એટલે કે સકિંગ પેસ્ટ એના નિયંત્રણની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે સકિંગ પેસ્ટમાં જે ગંદીબગ આવે છે તો ગંદીબગ કરીને જે ચૂસ્યા છે એને ખાસ કરીને દૂધિયા અવસ્થાએ અટેક કરે તો દૂધ ભરાવાની અવસ્થા પહેલાં કે જેના કોસેટા અવસ્થા છે ઈંડા છે એ બધી ઘણી બધી અવસ્થા આપણે સેઢાપાડા પર જે ઘાસચારો હોય એના ઉપર રહેલી હોય છે તો શરૂઆતમાં આપણે સેઢાપાડા પરથી ઘાસચારો આપણે કાઢી દેવાનો કાંઈ એને દવા મારીને નષ્ટ કરી દો કે હાથથી એને આપણે કાઢી દેવાનો અને પછી જ્યારે દૂધ ભરાવાની અવસ્થા આવે ત્યારે ચૂસ્યા માટે ખાસ કરીને આપણે પ્રાકૃતિક ખેતીમાં કે દેશી ઉપચાર તરીકે આપણે નિમાસ્ત્ર બનાવવાનું આવે તો નિમાસ્ત્રમાં આપણે ખાસ કરીને કે એ ટાંકી લેવાની ટાંકીમાં તમારે બસો લિટર પાણી નાખી દેવાનું આ બસો લિટર પાણીમાં તમારે દસ કિલો દેશી ગાયનું ગૌમૂત્ર અને બે કિલો દેશી ગાયનું છાણ આ નાખ્યા પછી તમારે દસ કિલો લીમડાનો પાલો અથવા વીસથી ત્રીસ કિલો લીમડાના પાનની લીંબોળી હોય કે તમને જો એની ડાળીઓ મળી રહે કે ના ઝીણા ઝીણા પાનવાળું કે કશું બી લીમડાનું હોય એ તમે તમે વાટી અને એમાં નાખી દેવાનું અને આને તમારે ગરમ ગરમ કરવાનું નથી ખાલી એને પાડી રાખો બે દિવસ કે અડતાલીસ કલાક હવે અડતાલીસ કલાક પછી એને અડતાલીસ કલાકમાં તમારે દિવસમાં સવાર સાંજ પાંચ પાંચ મિનિટ એને ખાલી એને હલાવી દેવાનું અને અડતાલીસ કલાક પછી તમારે ગાળી અને સીધું પંપમાં કોઈ પાણી સાથે મિક્સ કર્યા હોય કે ડાયરેક્ટ તમારે લઈ એને તમે છાંટી શકો અને આ જ વસ્તુ લીમડાના તેલની દવા બજારમાં તૈયાર ઘણીવાર બહુ બધી કંપનીઓ બનાવતી હોય છે જેને ટેકનિકલ ભાષામાં અઝાડી રકટીન બી આપણે કહીએ છીએ તો અઝાડી રકટીન પંદરસો પીપીએમ ખાસ કરીને ચાલીસ એમએલ એક લિટર પંદર લિટરના પંપમાં તમે મિક્સ કરીને છાંટી શકો તો બી સેમ આપણે નિમસ્ત્ર જેવું જ કામ કરશે પણ નિમસ્ત્ર તમારે ઘરે બેઠા મફત તૈયાર થઈ જશે અને આમાં તમારે થોડો ખર્ચો કરવો પડશે અને દર આ દરેક ઓર્ગેનિક અને પ્રાકૃતિક વસ્તુ તમારે પંદર દિવસના અંતરાળે પાછો એનો છંટકાવ કરવો પડશે કારણ કે પંદર દિવસ સુધી એની અસર ધીમે ધીમે ઘટતી જાય છે